આવનાર જીપીએસસી તેમજ તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી એવું 12 ઓક્ટોબર 2023નું ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ સમજીએ. હાલમાં તમામ સરકારી સ્કૂલોમાં સ્માર્ટ ક્લાસની સુવિધા આપનાર ઉત્તર પ્રદેશનો પ્રથમ જિલ્લો કયો બન્યો? બરેલી. આ ક્વેશ્ચન પ્રિલિમમાં પણ પૂછાઈ શકે છે, અને જો તમે જીપીએસસીની મેઇન્સ આપો છો તો શિક્ષણ નીતિ કે એ રિલેટેડ એજ્યુકેશન રિલેટેડ કંઈ પણ ફેક્ટ લખવાનું થાય તો તમે આ ફેક્ટ એમાં જરૂરથી સામેલ કરી શકો. હાલમાં કઈ બેંકે ભારતનું પ્રથમ નંબરલેસ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું? એક્સિસ બેંક. ઇકોનોમી એન્ડ બેન્કિંગ રિલેટેડ કરંટ અફેર્સ. હાલમાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ક્યારે મનાવાયો? 11 ઓક્ટોબર. તેની થીમ શું હતી? ઇન્વેસ્ટ ઇન ગર્લ્સ રાઇટ અવર લીડરશીપ અવર વેલબીંગ. યાદ રાખજો મિત્રો, રાષ્ટ્રીય બાલિકા દિવસ પૂછે તો 24 જાન્યુઆરી, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પૂછે તો 8 માર્ચ, તેમજ રાષ્ટ્રીય મહિલા દિવસ પૂછે તો 13 ફેબ્રુઆરી. એટલે બાલિકા દિવસ અને મહિલા દિવસમાં કન્ફ્યુઝ થવાનું નથી. વુમન એમ્પાવરમેન્ટના ટોપિકમાં તમે આ થીમ જરૂરથી દર્શાવી શકો અને સારા માર્ક્સ મેળવી શકો. હાલમાં કયા રાજ્યના ગંગા ડોલ્ફિનને રાજ્ય જલીય જીવ ઘોષિત કર્યું? યુપી, એટલે કે ઉત્તર પ્રદેશ. મિત્રો, રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસની વાત કરીએ તો 5 ઓક્ટોબર, અને ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ડોલ્ફિન રિસર્ચ સેન્ટર ક્યાં છે તો પટના. મોસ્ટ ટાઈમલી કરંટ અફેર્સ છે મિત્રો, પર્યાવરણ અને પારિસ્થિતિક તંત્રમાં, તેમજ ભૂગોળ અને ભૂગોળમાં પણ આ પ્રશ્ન આવી શકે. નેક્સ્ટ ક્વેશ્ચન, એક્સરસાઇઝ ભારત NCX 2023નો સંબંધ કયા ક્ષેત્ર સાથે છે? સાયબર સિક્યોરિટી. આ પણ પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે. મિત્રો, આ ભારત NCX 2023નું બીજું સંસ્કરણ છે. કુંજપ એપ તમને પૂછી શકે કે શું છે. કુંજપ એપ કેરળે લોન્ચ કરે છે, જે બાળકો વિરુદ્ધ જે સાયબર અપરાધ થઈ રહ્યું તેને રોકવાનું કામ કરશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. હાલમાં કઈ રાજ્ય સરકારે લેક લડકી એટલે કે પ્યારી લડકી યોજનાને મંજૂરી આપી છે? મહારાષ્ટ્ર. મિત્રો, આ યોજનામાં ગરીબ છોકરીઓને 1 લાખ સહાય અપાશે, તેમજ 1 એપ્રિલ 2023 બાદ જે બાળકી જન્મી છે તેને આ લાભ આપવામાં આવશે. હાલમાં એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઇન ઇન્ડિયાના નવા ચેરમેન કોણ બન્યું? નવનીત મુન્નોત. તો આ પણ એક પ્રશ્ન આવી શકે. હાલમાં કયા મંત્રાલયે શ્રેષ્ઠા યોજના શરૂ કરી? મિત્રો, જ્યાં મંત્રાલય આવે ને એવું કરંટ અફેર્સ તમને જો દેખાય છે તો તમારે ડેફિનેટલી મોઢે કરી લેવું જોઈએ, બીકોઝ જીપીએસસી તેમજ યુપીએસસી મંત્રાલયના ક્વેશ્ચન જરૂરથી પૂછે છે, કારણ કે મંત્રાલય સીધું સરકારની અંડર હોય છે. તો ચાલો તેનો જવાબ સમજીએ. સામાજિક ન્યાય તેમજ અધિકારિતા મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ. મિત્રો, આ યોજના SC એટલે કે શિડ્યુલ કાસ્ટ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ગુણવત્તાપૂર્ણ આવાસીય શિક્ષા આપવા ચાલુ કરાય છે. તો મિત્રો, આ રીતે ડેઈલી કરંટ અફેર્સના એનાલિસિસ અને કરંટ અફેર્સ મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો.